વરસાદ વિષય વિજ્ઞાન પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન. મિત્રો, આપણે વિડિયોની અંદર છે આપણે જે વનસ્પતિમાં જે પ્રજનન છે તેના બે પ્રકાર, તેમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અને તેમાં આપણે આગળનો જે વિડિયો હતો તેની અંદર આપણે લિંગી પ્રજનન છે તેની વિશે આપણે અભ્યાસ છે તે કરી રહ્યા હતા. તો લિંગી પ્રજનનની અંદર આપણે જોયું હતું કે પુષ્પ છે તે વનસ્પતિનું પ્રજનન અંગ છે, અને પુષ્પના જુદા જુદા જે ભાગો છે બરોબર તે ભાગોના નામ આપણે લેતા હતા પુષ્પની અંદર, તેના કાર્યો છે તેની વિશે આપણે ચર્ચા કરી હતી બરોબર છે. ત્યારબાદ આપણે જે પુષ્પના નર પ્રજનન ભાગ અને માદા પ્રજનન ભાગ એટલે કે પુકેસર અને સ્ત્રી કેસર તેના ભાગો છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા, કે જેમાં આપણે પુકેસરમાં જોયું હતું કે પરાગાશય તંતુ તેના બે ભાગ છે, તેમાં પરાગાશયની અંદર પરાગરજ છે તે ઉત્પન્ન થાય છે જે નરજન્યુ છે બરોબર તરીકે ઓળખાય છે. ત્યારબાદ સ્ત્રી કેસર જે પુષ્પનો માદા પ્રજનન ભાગ છે બરોબર છે, તો તેના ત્રણ ભાગ છે, તેમાં આપણે સૌથી ઉપરના ભાગ જે પરાગાશન સ્ત્રી કેસરનો સૌથી ઉપરનો પોચી અને ગાદી એવો જે ભાગ છે તે પરાગાશન, પછી પરાગાશનની નીચેની તરફ છે તે પરાગવાહિની બરોબર છે, જે પરાગાશનની નીચે નલિકા જેવો ભાગ છે જોવા મળે એને પરાગવાહિની કહેવાય, એની નીચે અંડાશય જે ખુલતો અને ખૂબ જ પહોળો ભાગ છે તે આવેલો છે તે અંડાશય જે બીજાશય તરીકે પણ ઓળખાય છે. તો સ્ત્રી કેસરના ત્રણ ભાગ આપણે જોયા હતા કે પરાગાશન, પરાગવાહિની અને અંડાશય કે બીજાશય. અને અંડાશયની અંદર છે શું હોય છે તો કે અંડક હોય છે, અને અંડકની અંદર શું ઉત્પન્ન થાય છે તો કે અંડકોષ ઉત્પન્ન થાય છે જે માદા પ્રજનન કોષ છે એટલે કે માદા જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, છેલ્લે એક લાસ્ટ આપણે ચર્ચા કરી હતી કે નર જન્યુ અને માદા જન્યુના સહયુગમન થવાથી બનતા નવા કોષને શું કહેવામાં આવે છે તો કે ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે આપણે તેની ચર્ચા કરી હતી અને છેલ્લે આપણે એ પણ તમને વાત કરી હતી કે નરજન્યુ અને માદાજન્યુ ભેગા કઈ રીતે થાય છે, કઈ રીતે બંનેનું મિલન થાય છે. તો હવે એ મિલન કઈ રીતે થાય છે તે આપણે સમજવાનું છે. ભૂજોભાઈને પણ છે સમજવું છે, શું જાણવું છે જોઈએ. ભૂજોને જાણવું છે કે નરજન્યુ જે પરાગરજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ એટલે કે અંડકોષ સુધી કેવી રીતે પહોંચે છે. મિત્રો, જે ભૂકેસર હોય છે બરોબર છે તેની અંદર પરાગાશય આવેલું હોય છે. અહીંયા જો તમે પુષ્પની અંદર જોઈ શકો છો આ ભૂકેસર છે તે ઉપરનો જે ભાગ છે પરાગાશય છે, તેની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે બરોબર છે. પરાગરજમાં શું હોય છે? નરજન્યુ. નરજન્યુ છે તે આ જે સ્ત્રી કેસર છે તેના પરાગાશન સુધી કઈ રીતે પહોંચે છે તે પણ હવે બીજો ભાઈને જાણવું છે. હવે આપણે તે સમજવા માટે કઈ રીતે પહોંચે છે તે સમજવા માટે આપણે પરાગ નિયમ છે એ ક્રિયા છે આપણે સમજવી પડશે. તો સૌ પ્રથમ આપણે પરાગ નિયમની જે ક્રિયા વનસ્પતિના પુષ્પોમાં થાય છે તો તેના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ છે તે ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે. પરાગાશયની અંદર મિત્રો જે પરાગરજ હોય છે તે સખત ખૂબ જ મજબૂત એવું રક્ષણાત્મક કવચ છે તે ધરાવે છે બરોબર છે. એ એવું રક્ષણાત્મક કવચ હોય છે કે જેના ઉપર જે બહારનું વાતાવરણ હોય એનું તાપમાન છે તેની અને જો ભેજ ઓછો હોય તો તેની કોઈ પણ જાતની અસર છે તે થતી નથી, એટલે ઓછા ભેજની અંદર પણ તે ટકી શકે અને વધારે તાપમાનમાં પણ ટકી શકે તેવી હોય છે. અને બીજા નંબરમાં પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. પરાગરજ છે ખૂબ જ હલકી હોય છે બરાબર છે, તેના કારણે તે સરળતાથી પવન દ્વારા પવનમાં ઉડીને જઈ શકે, પાણી દ્વારા વહીને પણ જઈ શકે તેવી સાવ હલકી હોય છે. ત્રીજા નંબરમાં જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલાક જીવજંતુઓ એટલે કે કીટકો જે છે મિત્રો તે વનસ્પતિ જે હોય તેના પુષ્પો ઉપર બેસે છે બરોબર, તો તે સમય દરમિયાન છે તેના શરીર ઉપર છે પરાગરજ ચોંટી જાય છે અને તેના દ્વારા છે તેનું પણ વહન થાય છે. એટલે મિત્રો પરાગરજના વાહકો ક્યાં ક્યાં છે એવો પ્રશ્ન પૂછે કે પરાગરજના વાહકો ક્યાં ક્યાં છે, તો તમે જવાબમાં લખી શકો
કે પરાગ રચના વાહકો પવન, પાણી અને કીટકો છે. કોણ છે પરાગ રચના વાહકો? તો પવન, પાણી અને કીટકો છે તે પરાગ રચના વાહકો છે. હમણાં આપણે પરાગ નિયમની મિત્રો આખી ક્રિયા સમજીએ, બરોબર છે? હજી તો પરાગગત છે તેના વાહકો વિશે આપણે ચર્ચા કરી. હવે ભૂજોભાઈ છે શું કે ભૂજોને જાણવું છે કે શા માટે પુષ્પો આવા રંગબેરંગી અને સુગંધિત હોય છે, શું તે જીવ જંતુઓને આકર્ષે છે? પુષ્પો છે શા માટે છે રંગીન અને સુગંધિત હોય છે મિત્રો? ભૂજોભાઈને જાણવું છે. તો વૈજ્ઞાનિક કાળમાં પૂછાઈ શકે કે ભાઈ પુષ્પો છે રંગીન અને સુગંધિતદાર હોય છે, વૈજ્ઞાનિક કારણ છે તે આપો. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે પુષ્પો રંગીન અને સુગંધિતદાર છે શા માટે હોય છે? તો કે પુષ્પો રંગીન અને સુગંધિતદાર હોય છે કારણ કે તે કીટકોને આકર્ષે છે. કીટકોને આકર્ષવા માટે તેઓ રંગીન અને સુગંધિતદાર હોય છે. જ્યારે કીટકો છે આવા પુષ્પો ઉપર બેસે છે તેનાથી આકર્ષાય અને આવા પુષ્પો ઉપર બેસે છે ત્યારે પરાગરજ છે તેમના શરીર ઉપર ચોંટી જાય છે અને તે પરાગરજનો વાહક એક પુષ્પથી બીજા પુષ્પ સુધી કરે છે અને તેના દ્વારા પરાગ નિયમની ક્રિયા થતી હોવાથી પુષ્પો રંગીન અને સુગંધિતદાર છે તે હોય છે. તો પુષ્પો રંગીન અને સુગંધિતદાર શા માટે હોય મિત્રો? કે કીટકોને આકર્ષવાનું કાર્ય છે તે કરે છે. કીટકો તેનાથી આકર્ષાઈ જાય છે. કેવા કેવા કીટકો હોય છે? ભમરો, પતંગિયો, મધમાખી, આવા કીટકો મિત્રો તેનાથી આકર્ષાય છે. આપણે ખબર છે કે મધમાખીઓ રસ ચૂસવા માટે ત્યાં જાય, બરોબર, પુષ્પોમાં ત્યારે બેસે. ભમરો હોય છે તે ગુંજન કરતો કરતો જાય હોય પુષ્પોમાં. પતંગિયા છે તે ઉડતા હોય પુષ્પો ઉપર, બરોબર છે, આકર્ષિત થઈને તેની પાસે જાય છે. અને મિત્રો પરાગરજ છે એના શરીર ઉપર ચોટે એવું ઈચ્છતા નથી, એવું નક્કી કરીને ધ્યાન નથી હોતા, પરંતુ જ્યારે પુષ્પો ઉપર બેસે છે તો તે સમય દરમિયાન પરાગરજ છે તેમના શરીર ઉપર ચોટી જાય છે અને જ્યારે તેઓ એક પુષ્પો ઉપરથી બીજા પુષ્પો ઉપર જાય તો તે સમય દરમિયાન, બરોબર છે, પરાગરજ છે એ પણ છે તે વહન થઈ જતું હોય છે. એટલા માટે પરાગરજના વાહકો પવન, પાણી અને કીટકો છે. ખાસ યાદ રાખજો પરાગરજના વાહકો ક્યાં ક્યાં છે? તો પવન, પાણી અને કીટકો. અને કદાચ એમ પૂછાય કે કીટકો ક્યાં ક્યાં છે, તમે લખી શકો ભમરો, પતંગિયો અને મધમાખી. આગળ જોઈએ કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફ નો વહન છે તેને પરાગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે પરાગ નિયમ કોને કહે છે તે વસ્તુ આપણે સમજીએ, બરોબર. પરાગ નિયમ કોને કહેવાય? તો પુષ્પના પરાગાશયમાંથી, પુષ્પના પરાગાશયમાંથી, પુષ્પ છે તે પરાગાશય, પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફ વહન. પરાગરજ પરાગાશયમાં શું ઉત્પન્ન થાય? તો કે પરાગરજ, પરાગરજ છે એનું પરાગાશન તરફનું જે વહન છે, બરાબર, તેને પરાગ નિયમ છે કહેવાય છે. અહીંયા મિત્રો પુષ્પ આપેલું છે, આ પુષ્પ પરાગાશય છે, આ બીજું પુષ્પ એનું પરાગાશય છે, આ પરાગાશયમાંથી, બરાબર છે, પરાગરજ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફનું વહન તેને પરાગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી પરાગરજ ક્યાંથી? પરાગાશયમાંથી પરાગરજ છે ક્યાં વહન પામે છે? તો કે પરાગાશન તરફ વહન પામે છે. તેને શું કહેવામાં આવે છે? તો પરાગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો પરાગ નિયમ પુષ્પના પરાગાશનમાંથી, પરાગાશયમાંથી પરાગરજ પરાગાશન તરફ વહન પરાગ નિયમ કહેવાય છે. મિત્રો આ માત્ર શબ્દો નજીક નજીક છે, પરાગાશય, પરાગરજ, પરાગાશન, બરાબર, પરાગ નિયમ. અને ખાસ આપણે દરેક શબ્દની સમજૂતી હોય તો તમે સરળતાથી આ વસ્તુ લખી શકો, બરાબર છે. રંગ આપેલા હોય તો તમને રંગ વિશેની માહિતી હોય કે આપણે લાલ કહેવાય, આને પીળો કહેવાય, આને કાળો કહેવાય, તો તમે એને આખરતા તમે ડિવાઈડ કરી શકો કે આ લાલ રંગનો કલર, આ પીળા રંગનો કલર. ખબર જ નથી પડતી, બરાબર, નાના બાળકો કેમ ખબર ન બધા કલર કાં લાગે, બરાબર. તો તેવી રીતે થઈ જાય કે આમાં આપણે શબ્દ છે તો શબ્દની માહિતી હોવી જોઈએ કે પરાગાશય શું છે. તો કે ભાઈ પુષ્પ છે, બરાબર છે, તેમાં સ્ત્રી કેસર, ફૂલ કેસર આવેલું હોય છે, બરાબર, તેનો એક ભાગ છે, પરાગાશય છે. પરાગરજ શું છે? તો કે પરાગરજ છે કે પુષ્પનો જે આપણે ફૂલ કેસર આવેલો હોય છે તેના પરાગાશયમાં ઉત્પન્ન થતો ભાગ છે પરાગરજ, બરાબર છે. ત્યારબાદ પરાગાશ
ઉત્પાદ છે. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગ રહે છે એનું સ્ત્રી કેસરના પરાગાશય તરફ સ્ત્રી કેસરના પરાગાશય તરફ વહન થવાની ક્રિયાને પરાગનયન તરીકે છે તે ઓળખવામાં આવે છે. અને ખાસ એની વ્યાખ્યા છે મિત્રો, યાદ રાખજો અને મગજની અંદર પણ યાદ રાખજો કે પુષ્પ છે એના પરાગાશયની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય તરફના વહનને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આગળ વધીએ. જો તે જ પુષ્પ પરાગરજ પરાગાશય પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. હવે મિત્રો પરાગનયન છે એના બે પ્રકાર છે, એક સ્વપરાગનયન અને બીજું છે તે પરપરાગનયન. પરાગનયનના બે પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન. હવે સ્વપરાગનયન કોને કહેવાય, પરપરાગનયન છે કોને કહેવાય મિત્રો, એની આકૃતિ છે જેના દ્વારા આપણે સમજીશું કે સ્વપરાગનયન કોને કહેવાય છે અને પરપરાગનયન કોને કહેવાય છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ સ્વપરાગનયન. એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. એક જ પુષ્પ મિત્ર આપણે ત્યાં સૌપ્રથમ એ આકૃતિ જોવો તેમાં સ્વપરાગનયન છે આપણે સમજીએ. આ એક જ પુષ્પ છે તેના પરાગાશયમાંથી એનું આ પરાગાશય આપેલું છે તેમાં પરાગાશયમાંથી પરાગરજ છે તે જ પુષ્પની એ જ પુષ્પ એટલે ધ્યાન રાખજો એ જ પુષ્પ છે તેના પરાગાશન પર પરાગરજ છે સ્થાપિત થાય તો તેને શું કહેવામાં આવે છે, તો કે સ્વપરાગનયન. એ જ પુષ્પમાં છે એક પુષ્પ છે તેમાં જો પરાગાશન સ્ત્રી કેસર આવેલો છે અહીંયા કુકેસર આવેલું છે આ કુકેસરની અંદર આવેલું છે પરાગાશય છે તેમાં ઉત્પન્ન થતી પરાગરજ છે તે જ પુષ્પની સ્ત્રી કેસર છે તેના પરાગાશન ઉપર તે પરાગરજ સ્થાપિત થાય છે તેને સ્વપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પની અંદર જ મિત્રો પરાગનયનની ક્રિયા છે થઈ ગઈ છે એટલે સ્વપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે વ્યાખ્યામાં જે કર્યું છે એટલા માટે એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન છે તે કહે છે. એક જ પુષ્પ એક પુષ્પ છે તેમાં જ જે પ્રક્રિયા થાય છે બરોબર પરાગનયનની તો તેને સ્વપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર એનો છે આપણે પરપરાગનયન. પરપરાગનયન છે તે કોને કહે છે, તો અહીં બી આકૃતિ આપેલી છે આપણે પરપરાગનયન મિત્રો, તો તેને આપણે સમજીએ. પરપરાગનયન કોને કહેવાય, તો એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. ખાસ જાણવાની વસ્તુ મિત્રો અહીં પરપરાગનયન શબ્દ દર્શાવેલું છે એક જે છોડ હોય મિત્રો બરોબર તેનો એક આ એક પુષ્પ છે એ એક પુષ્પની પરાગરજ છે આ પરાગરજ એ પરાગાશયમાં ઉત્પન્ન થાય મિત્રો તો તે પરાગરજ છે તે જ છોડના કોઈ બીજા પુષ્પ એ જે છોડનું મિત્રો બીજું એક પુષ્પ છે ડાળી છે સમજો અહીંયા પુષ્પ આપેલું એટલે અહીંયા પુષ્પ આપેલું છે તો અહીંયા જે પુષ્પ આપેલું છે તેના પરાગાશયમાંથી પરાગરજ છે તે જ છોડના બીજા પુષ્પના પરાગાશન પર જ્યારે પરાગરજ સ્થાપિત થાય તેને પરપરાગનયન કહેવામાં આવે છે. મિત્રો એનો કહેવાનો મતલબ એમ છે કે આ તમે સમજો ત્યારે પુષ્પની અંદર બે એક છોડ છે તેમાં બે પુષ્પ આપેલા અહીં આપેલું એક અહીં આપેલું છે બરોબર અહીંથી પરાગરજ છે બરોબર એ આ છોડ ઉપર જાય બરોબર અહીંથી પરાગરજ છે આ છોડ ઉપર જાય બરોબર એને શું કહેવાય પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. એક જ છોડના પુષ્પ એવી રીતે ઘણા બધા પુષ્પો હોય બરોબર છે અહીંયા એક છોડ આપેલો પુષ્પ હોય અહીંયા એક છોડ આપેલો સ્થાપિત થતી બરોબર છે ઘણા છોડ કેવા હોય તો એકાબીજા એકાબીજાની અંદર છે જે પરાગનયન થતું હોય તો તેને
પરપરાગનિયમ કહેવાય. કેવું? પરપરાગનિયમ. એક જ પુષ્પની અંદર થતું હોય પરાગનિયમ તો તેને સ્વપરાગનિયમ. જ્યારે એક છોડ છે તેમાં રહેલા પુષ્પો અને તેની જેવા બીજા જે છોડ છે તેની જાતિના તેની વચ્ચે જે પરાગનિયમ થાય તેને પરપરાગનિયમ તરીકે ઓળખવામાં આવે છે. તેની વ્યાખ્યા આ રીતે આપણે લખી શકીએ કે એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પ ના પરાગાશય પર સ્થાપિત થાય તો તેને પરપરાગનિયમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ આપણે પરાગનિયમ છે તેના બે પ્રકારો છે આપણે જોયા, જેમાં આપણે સ્વપરાગનિયમ અને પરપરાગનિયમ. અને પરાગનિયમ છે કોને કહેવાય તે પણ સમજ્યા, અને પરાગરચના ભાગો છે તેના વિશે પણ આપણે માહિતી છે મેળવી. હવે મિત્રો, પરાગરજ છે બરાબર છે તે પહોંચી ગઈ પરાગાશય પર કોઈ પણ રીતે. પરાગનિયમ છે એમાં સ્વપરાગનિયમ થયું તો પણ ભલે, અને પરપરાગનિયમ થયું તેના દ્વારા પણ છે તે પરાગરજ છે બરાબર. તે પુષ્પ છે તેના પરાગાશય પર પહોંચી ગઈ. હવે પરાગાશય પર પહોંચી જાય પછી કઈ ક્રિયા થાય છે, પછી શું થાય છે તો હવે તે આપણે સમજવાનું છે. તો આગળની ક્રિયા આપણને આપેલી છે ફલન. મિત્રો, તો હવે આપણે ફલનની ક્રિયા છે તે હવે આપણે સમજીએ કે ફલન છે તે કઈ રીતે થાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે ફલન છે તેની ક્રિયા છે તે આપણે સમજીએ. હવે ફલન છે, આપણે જોયું કે મિત્રો પરાગરજ છે તે પુષ્પ છે તેના પરાગાશય પર આવી ગયું, પછી સ્વપરાગનિયમથી આવી તો પણ ભલે અને પરપરાગનિયમથી આવી તો પણ ભલે. ત્યારબાદ તે પરાગરજ છે તે પરાગાશય ઉપર આવી જાય ત્યાર પછી શું થાય છે? તો મિત્રો, જે પરાગરજ છે તે સ્ત્રી કેસર છે તેના પરાગાશય પર આવે તો તે સમય દરમિયાન છે તે પરાગરજ છે બરાબર તે પરાગરજ અંકુરિત થઈ છે. તમે અંકુરિત થયેલી પરાગરજ છે તેને જોઈ શકો છો અને તેમાંથી એક સૂક્ષ્મ નલિકા છે તે નીકળે છે. અહીંયા તમે સૂક્ષ્મ નલિકા છે એ તમે જોઈ શકો છો નીકળે છે, અંકુરિત થઈ અને એક સૂક્ષ્મ નલિકા છે તે નીકળે છે. તો મિત્રો, અહીંયા તમે અંદર જુઓ તો પરાગરજ છે તે આપેલી. હવે સૂક્ષ્મ નલિકા છે ધીમે ધીમે કરતા છે આગળ વધશે. ક્યાં જઈશે તો કે અહીંયા જે આપણે અંડાશય આપેલું છે સ્ત્રી કેસરનો નીચેનો ભાગ જે અંડાશય આપેલું છે તેમાં અંડક આપેલું છે, જેની અંદર શું રહેલું છે તો કે અંડકોષ રહેલું છે. તો એ પરાગરજ છે તેનું વહન અહીંયા સુધી થવાનું છે. તો અહીંયા જે પરાગ નલિકા છે નીકળી મિત્રો તે પરાગવાહિનીમાંથી થઈ અને એનું જોડાણ ક્યાં થશે તો કે અંડાશયમાં આવેલા અંડક સાથે છે તેનું જોડાણ થશે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે પરાગ નલિકા છે આગળ છે વધી ગઈ છે, પરાગ વાહિનીમાંથી પસાર થઈ અને ક્યાં પહોંચી છે અંડાશયમાં આવેલા અંડક સાથે છે તેનું જોડાણ થયેલું છે. અને અંડકની અંદર શું રહેલું છે તો કે અંડકોષ રહેલો છે. હવે અંડકોષ છે તે શું છે તો કે માદા જન્યુ છે. જ્યારે પરાગરજ છે તે નર જન્યુ છે, એટલે નર જન્યુ અને માદા જન્યુ છે બંનેનું મિલન થઈ ગયું બરાબર. તો નર જન્યુ અને માદા જન્યુ છે તેના સહયુગમાં થવાથી રચાતા નવા કોષને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા બંને છે ભેગા થઈ ગયા અને તેમાંથી એક નવા કોષનું નિર્માણ થાય છે અને ફલિતાંડ કહે છે. અને જે આખી ક્રિયા થઈ જે પરાગાશય ઉપર છે બરાબર છે તે પરાગરજ પહોંચી હતી અને ત્યાંથી એનું જોડાણ છે આપણે અંડક અંડાશયમાં આવેલા અંડકની અંદર અંડકોષ સાથે જે જોડાણ થયું તેની આખી જે ક્રિયા થઈ તેને આખું ફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ સયુગ્મન થવાની ક્રિયાને, નરજન્યુ અને માદાજન્યુના સયુગ્મન થવાની ક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. સયુગ્મન થવું એટલે મિત્રો ભેગું થવું બરાબર છે. તો આપણે યાત્રા રીતે લખી શકીએ નરજન્યુ અને માદાજન્યુ સયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. એટલે ભેગા જે થાય છે એની જે આખી પ્રોસેસ આખી ક્રિયા જે થાય છે એને ફલન કહેવાય છે. અને જે પ્રક્રિયા થાય છે ભેગા થાય અને તેમાંથી જે નવો કોષ ઉત્પન્ન થાય છે બરાબર, તે કોષ જે છે એને પરિતાણ તરીકે ઓળખવામાં આવે છે. તેટલા માટે જ આપણી વ્યાખ્યા અહીંયા લખેલી છે નરજન્યુ અને માદાજન્યુના સંયુક્તમાંથી રચાતા કોષને ફલિતાંડ છે કહે છે. તો મિત્રો, આમાં જોઈએ આપણે જન્યુઓના સંયુક્તમાંથી રચાતા કોષને
ફલિતાંડ કહે છે. નર જન્યો અને માદા જન્યો નું સહયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે અને ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. મિત્રો, ફલિતાંડ એક નવો કોષ છે તે બની ગયો, બરોબર છે. નર જન્યો અને માદા જન્યો, નર જન્યો અને માદા જન્યો માંથી એક નવો કોષ છે તે બની ગયો. હવે આ કોષ છે તેનો વિકાસ છે એક ભ્રૂણ તરીકે ચાલુ થઈ જશે અને ભ્રૂણ તરીકે તેનો વિકાસ છે તે શરૂ થાય છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ પુષ્પમાંથી કઈ રીતે ફળનું છે અને બીજનું નિર્માણ થાય છે, બરોબર છે. તો તેનો વિભાગ આગળ આપેલો છે 12.3 ફળ અને બીજનું નિર્માણ. તો તેનો અભ્યાસ છે મિત્રો જે આપણે આગળના વિડીયોની અંદર કરીશું. આ વિડીયોની અંદર છે મિત્રો આપણે જે પુષ્પ છે બરોબર, તેમાં સ્ત્રી કેસર છે અને પૂ કેસર છે, તેના જુદા જુદા જે ભાગો છે બરોબર છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તેની સિવાય આપણે જે પરાગ નયનની ક્રિયા છે તે કઈ રીતે થાય છે, પરાગ નયન કોને કહે છે, પરાગ નયનના પ્રકાર છે, ફલનની ક્રિયા છે બરોબર છે, ફલિતાંડ કોને કહે છે તેનો આપણે વિગતે છે તે અભ્યાસ કર્યો. અને મિત્રો અહીંયા જે બોર્ડમાં જે મુદ્દા લખવામાં આવતા હોય તો બને તો એને આપણે એકાદ વાર છે તે બુકમાં લખવા અને ત્યારબાદ છે એને સમજવાનું છે પ્રયત્ન કરવાનો, સાથે સાથે આપણે આકૃતિ પણ છે તે અહીંયા આપેલી જ હોય છે, બરાબર છે. જો આકૃતિની સાથે સમજવામાં આવે મિત્રો તો તે વસ્તુ છે આપણને સરળતાથી છે તે યાદ રહી જતી હોય છે. તો મિત્રો આગળના વિડીયોની અંદર છે જે વિભાગ આપેલો છે ફળ અને બીજ નિર્માણ અને બીજ છે તેનો ફેલાવો તેનો અભ્યાસ છે હવે આપણે આગળ કરીશું. થેન્ક યુ.